અહીં વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ સિવિલનું ક્લાસ 2નું એક્ઝામનું પેપર સોલ્યુશન કરીશું. એ પહેલાં જે મિત્રો નવા છે તેમને એક વાત જણાવવા માગું છું કે મિત્રો, જીપીએસસીની પ્રિલિમિનરી એક્ઝામ 26 ડિસેમ્બરે લેવાની છે. ઘણા બધા મિત્રોને ખ્યાલ નથી કે જીપીએસસીની એક પેટર્ન રહી છે કે લાસ્ટ 2 મંથના જે ટેકનિકલના પેપર લેવાયા હોય એમાંથી ઘણા પ્રશ્નો રિપીટ કરતા હોય છે. તો આ વખતે મેં ઝુંબેશ ચલાવી છે કે લોકોને ખ્યાલ આવે અને લોકો સ્ટુડન્ટમાં જાગૃતતા આવે કે ખરેખર આવી વસ્તુ પણ થતી હોય છે, પરંતુ તમે બેદરકારી રાખો છો. જે સિવિલ એન્જિનિયરિંગના પેપર તમે ક્યારેય જોતા જ નથી, અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા બીજી કોઈ પણ ટેકનિકલ એક્ઝામના, તો મારું બસ કહેવાનો મતલબ એ છે કે દરેકે દરેક જે ટેકનિકલ પેપરના હું સોલ્યુશન મૂકું છું તે દરેકે દરેક મિત્રો જોજો. અને જે મિત્રો આ ચેનલ સાથે નવા સંકળાયેલા છે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. ઓકે, હવે આપણે જોઈએ કે ઝંડા ઊંચા રહે અમારા વિશ્વ વિજય તિરંગા પહેરા, ગીતના કવિ કોણ છે? તો મિત્રો, આ બહુ જ ફેમસ છે પંક્તિ, તો શ્યામલાલ ગુપ્તા. હવે આના પરથી આપણને એ શીખ મળી કે જે ફેમસ પંક્તિ હોય છે એમાંથી દર વખત જીપીએસસી પ્રશ્ન પૂછતા હોય છે. તો વોટ્સઅપ ગ્રુપમાં મારો નંબર નોટ ડાઉન કરી લો, 9537919181, 9537919181. મારી જોડે આવી ફેમસ પંક્તિનું આખું લિસ્ટ જ પડ્યું છે, તો હું તમને પ્રોવાઈડ કરી આપીશ. તે એમાંથી અવારનવાર દર વખતે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે. હવે ગુજરાતના પુરાતત્વીય સ્તર અને જિલ્લા વિશે જોડી પૈકી કઈ સાચી નથી એ જણાવો. હવે મિત્રો, આમાં કેવું છે કે હડપ્પન સભ્યતાની સાઇટ આપેલી છે તેમના સ્તર સાથે જોડવાનું છે, તે જણાવો. ભાઈ, કુંતાસી મોરબીમાં આવેલું છે. ભાઈ, સાચી વાત છે, આખા ગામને ખબર હશે. ભાઈ, કુંતાસી મોરબીમાં આવ્યું છે. રોજડી રાજકોટમાં આવેલું છે, એ પણ સાચી વાત છે. સુરકોટડા તો બંદર હતું, કચ્છમાં આવેલું છે, બહુ ફેમસ બંદર છે. લોથલ અને સુરકોટડા એ ગુજરાતના 2 બહુ ફેમસ બંદર હતા, તો દરેક મિત્રોને ખ્યાલ હોવો જ જોઈએ. ને લાખા બાવર નામરા. હવે મિત્રો, મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે લાખા બાવર આમરા કઈ જગ્યાએ આવેલું છે, પ્લસ એ સેના માટે જાણીતું છે. એ સિવાય હડપ્પન સભ્યતાનું સૌથી મોટું સ્તર કયું છે, સૌથી નાનું સ્તર કયું છે, વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું કયું સ્તર છે, તા દરેકે દરેક વાત મને કોમેન્ટ બોક્સમાં જણાવો. પ્લસ તાજેતરમાં એક હડપ્પન સાઇટને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે, તો એ સાઇટ વિશે પણ મને જણાવો કોમેન્ટ બોક્સમાં. હવે સંગીતકાર પંડિત ઓમકાર નાથની ગાયકી કયા તરાનાની હતી? તો મિત્રો, જે પંડિત ઓમકાર નાથ છે એ બનારસ તરાના હતા. મિત્રો, આ સંગીત શૈલી ઉપરથી પૂછાયું છે. હવે મિત્રો, તમને ખ્યાલ હશે ભાઈ, સંગીત શૈલીના 2 પ્રકારો હોય છે મુખ્યત્વે, ધ્રુપદ શૈલી અને કર્ણાટક શૈલી. હવે ધ્રુપદ શૈલી આપણે સ્વદેશી શૈલી નથી કહેતા, કેમકે એની ઉપર મુઘલોની પણ ઇફેક્ટ જોવા મળતી હોય છે. તો મને ધ્રુપદ શૈલીના પેટા પ્રકાર કયા છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધ્રુપદ શૈલી કોના દ્વારા વિકસાવવામાં આવતી એમના નામ પણ જણાવજો. અને કર્ણાટક શૈલી સેના માટે ફેમસ છે એ પણ કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવજો. હવે કચરી કઈ બાબત સંબંધિત શબ્દ છે? તો એક પ્રકારનું કાપડ છે જેના પર કચ્છી લોકો ભરતકામ કરે છે. ઓલરેડી પાસ્ટમાં આ પ્રશ્ન 3 વખત પૂછાઈ ગયેલો છે, ભાઈ કચરી શું છે? તો કચરી એક પ્રકારનું કાપડ છે જેના પર કચ્છી લોકો હોય છે મિત્રો ભરતકામ કરતા હોય છે. તો એ જ વસ્તુ થઈ રહી છે કે પ્રીવિયસ યરના ઘણા બધા પ્રશ્નો રિપીટ થાય છે. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પાછો પૂછાયો છે કે મહા ગુજરાત આંદોલનમાં થયેલ ગોળીબારમાં અવસાન પામનારની સ્મૃતિમાં અમદાવાદ ખાતે આવેલ શહીદ સ્મારકના નિર્માતા કોણ હતા? ભાઈ, કાંતિભાઈ સોમપુરા. હવે મિત્રો, એક સિમ્પલ વસ્તુ છે, કદાચ તમને નામ ખ્યાલ ના હોય તો તમને મિત્રો ખ્યાલ હશે કે ભાઈ સોમપુરા જાતિ છે ને ગુજરાતમાં, એ કલા શિલ્પ સ્થાપત્ય શૈલી માટે બહુ જ ફેમસ પ્રજાતિ છે. તો તમે એમને એ પરથી પણ તમે આઈડિયા લગાવી શકો કે ભાઈ કોઈ સોમપુરાએ જ બનાવી હશે. હવે તમને મિત્રો મહાગુજરાત આંદોલન, તો મહાગુજરાત આંદોલનમાં મહાગુજરાત જનતા પરિષદની પણ સ્થાપના કરવામાં આવી હતી. ભાઈ, એ કોના દ્વારા કરવામાં આવી હતી? મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યારે થઈ? મહાગુજરાત આંદોલન એવો શબ્દ કોને આપ્યો? તે દરેકે દરેક મહાગુજરાત આંદોલન શબ્દ કોને આપ્યો મિત્રો, ને કયા અધિવેશન દરમિયાન આપ્યો? આ પ્રશ્ન પાસ્ટમાં 3 વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે. તો આ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો.
ઓકે, તો આ બહુ ફેમસ છે ને ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિક વિશે પણ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો ઇન્દુલાલ યાજ્ઞિક વિશે સિમ્પલ ઇન્ફોર્મેશન આપી દઉં કે ભાઈ એ નડિયાદ ખાતે એમનો જન્મ થયો હતો, ખેડા સત્યાગ્રહમાં પણ એમને ભાગ લીધો હતો, ખેડૂત ચળવળ જે પરિષદ હતી મિત્રો તેમાં પણ અગ્રણી નેતા હતા, મહા ગુજરાત જનતા પરિષદ એમની સ્થાપના કરી હતી. તો આ રીતે ઇન્દુલાલ યાજ્ઞિકનો ઘણો સારો એવો ફાળો હતો મિત્રો. હવે બંગાળની કૈલાસ શૈલીમાં અરેબિયન નાઇટ શૃંખલાના જાણીતા ચિત્રકાર રચયિતા કોણ હતા? એ બંગાળની કલા શૈલીમાં અરેબિયન નાઇટ શૃંખલા તો અવિન્દ્રનાથ ટાગોર. હવે ઘણા બધા પ્રશ્ન થશે, સર રવિન્દ્રનાથ ટાગોર અને અવિન્દ્રનાથ ટાગોર એક મિત્રો, બંને એક નથી અલગ છે. અવિન્દ્રનાથ ટાગોરનું બહુ જબરજસ્ત પ્રદાન છે મિત્રો. હવે ભારતમાં કેવું હતું કે પહેલાં સ્વદેશી શૈલી નહોતી, લાઈક જેટલી પણ શિલ્પ સ્થાપત્ય હતી મનની ચિત્રકલાની જે શૈલી હતી મિત્રો તો મોસ્ટલી યુરોપિયન પ્રકારની શૈલી હતી મેક્સિમમ. તો એ વખતે આમનું મુખ્ય કામ જ એ હતું કે સ્વદેશી ચિત્રકાર શૈલીનો બહુ જ સારા એવા પ્રમાણમાં વિકાસ કર્યો હતો, એટલા માટે આ બહુ જ ફેમસ છે મિત્રો. પંચમહાલ જિલ્લામાં નવા વર્ષે યોજાતા આ મેળાઓની વિશેષતા છે કે તેમાં જમીન પર સૂતેલા માણસ ઉપર પશુ દોડાવવામાં આવે છે. હવે મિત્રો તમને સામાન્ય છે કે જે રંગપંચમીના મેળામાં આ ટાઈપની ઘટના બને છે, હવે ચૂનનો મેળો, હવે ચૂલા મેળામાં અંગારા હોય છે એના ઉપર ચાલતા હોય છે આદિવાસી ભાઈઓ. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠામાં આવેલો છે. કઈ નદી કિનારે આવે આ મેળો થાય છે એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ત્રણ નદી છે ને એના સંગમ સ્થાને આ ચિત્ર વિચિત્રનો મેળો થતો હોય છે, ને ગાય ગોરીનો મેળો ને ગોર ગતેડાનો મેળો આ બે મેળા દાહોદમાં થતા હોય છે. ઓકે, પછી અમેરિકાની વોટન સ્કૂલ દ્વારા ડીન મેડલ મેળવનાર પ્રથમ વ્યક્તિ અને ઉદ્યોગપતિ કોણ હતા? તો ભાઈ આ ધીરુભાઈ અંબાણી હતા. સિમ્પલ ક્વેશ્ચન છે. હવે મિત્રો, હવે જે મિત્રો આત્મનિર્માણ સંસ્થાની જે યુટ્યુબ ચેનલ છે મિત્રો, સબસ્ક્રાઇબ ના કર્યું એક વખત કરી લો. અને આત્મનિર્માણ સંસ્થાનું જીપીએસસી પ્રિલિમિનરીનો કોર્સ પણ ચાલતો હોય છે, જેની ફીસ માત્ર 900 રૂપિયા છે. અને સૌથી બેસ્ટ ખાસિયત છે કે એમાં જે પણ ફેકલ્ટી લેક્ચર રહે છે તો પ્રિલિમિનરીનો બહુ જ સારો એવો એક્સપિરિયન્સ છે, અને ઘણા ફેકલ્ટી તો સારી એવી પોસ્ટ ઉપર કાર્યરત પણ છે. તો તમને એનો બહુરો બેનિફિટ પણ થશે. અને મિત્રો ખ્યાલ જ હશે કે જીપીએસસી મહેનત કરતાં સાચું માર્ગદર્શન મળી રહે એ તમને બહુ જરૂરી છે. એક વખત તમે લેક્ચર જોજો, યોગ્ય લાગે તો તમે જોઈન થઈ શકો છો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ હશે. આત્મનિર્માણ એપ્લિકેશનમાં તમે જોશો તો બીજી આગળ તમને ડિટેલ્સ ઇન્ફોર્મેશન મળી જશે. માંડવરાયજીનું પ્રખ્યાત મંદિર કઈ જગ્યાએ આવેલું છે? તો ભાઈ માંડવરાયનું પ્રખ્યાત મંદિર છે એ મુરી ખાતે આવેલું છે. તા પણ પ્રખ્યાત મંદિર છે, પાસ્ટમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, રિવર્ટ થાય છે. હવે મીરાદાતાની દરગાહ ઉનાવા એ કયા સંતની દરગાહ છે? તો ભાઈ સૈયદ જે હાજી અલી છે એમની દરગાહ છે. હાજી અલીની મિત્રો મુંબઈમાં બહુ જ ફેમસ દરગાહ આવેલી છે. કેટલાના ખ્યાલ છે કે મુંબઈમાં હાજી અલીની દરગાહ આવેલી છે? ને હાજી અલીની દરગાહ કદાચ મને ખ્યાલ નથી, મુંબઈ તમે ગયા છો તો નથી. આ રીતનું લોકેશન છે કે આ રીતે દરિયો છે આ વચ્ચે, ન દરિયાની વચ્ચે આખો રોડ ટાઈપનો છે, ન એ દરગાહ આવેલી છે હાજી અલીની દરગાહ મુંબઈમાં. તો એક વખત જજો, ખરેખર બહુ સારી એવી દરગાહ બનાવેલી છે. કયા સાહિત્યકાર અંગ્રેજી ભાષાના સારા જાણકાર હતા જેઓને હાલતો ચાલતો એન્સાઇક્લોપીડિયા તરીકે કહેવામાં આવતા હતા? તો ફિરોઝ દાવર છે મિત્રો એમને કહેવામાં આવતા હતા. તો મોસ્ટ આઈએમપી છે કોને એન્સાઇક્લોપીડિયા કહેવામાં આવતા હતા? તો ફિરોઝ દાવરને. પછી કયા વેદના વિદ્વાન આચાર્ય બની શકે છે? તો ભાઈ કયા વેદના વિદ્વાન આચાર્ય બની શકે છે? તો ભાઈ જે અજ્ઞ ગતિવિધિ કરતા હોય, યજુર્વેદ કરતા હોય તે લોકો આચાર્ય બની શકે. પછી તમને ખ્યાલ હશે કે મુખ્યત્વે ચાર વેદ છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. હવે ઋગ્વેદ, તો ઋગ્વેદના તમને મિત્રો ખ્યાલ હશે ને ઋગ્વેદમાં મંત્રો વિશે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે મિત્રો, ઋગ્વેદમાં જ કરવામાં આવેલો છે. સામવેદ સંગીતની ગંગોત્રી કહેવામાં આવતું હોય છે. પછી અથર્વવેદ ચાલુ તોળા મેલી વિદ્યા વિશેનો ઉલ્લેખ અથર્વવેદમાં થતો હોય છે. ને યજુર્વેદ, યજ્ઞની ગતિવિધિ વિશેની દરેકે દરેક ઇન્ફોર્મેશન યજુર્વેદમાં આપેલી છે.
પછી વર્ષ 1930માં બંગાળમાં ક્રાંતિકારી સૂર્યસેને નીચેના પૈકી કઈ ઘટનામાં નેતૃત્વ કરવાના કારણે મૃત્યુદંડની સજા પામી? તો ભાઈ આ તમને સૂર્યસેન છે ને, ચટકાવ શસ્ત્ર શસ્ત્રકાર લૂંટ કેસ માટે બહુ જ ફેમસ હતા મિત્રો, તો આ તમને ખ્યાલ હોવો જ જોઈએ. પછી હિંદ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માર્ગની પસંદગી કરવાની બાબતમાં સુભાષચંદ્ર બોઝને ગાંધીજીના વિચારો અનુકૂળ ન આવતા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તેમને કયા સ્થાપ કરી તો આ તો આખા ગામનો ખ્યાલ હશે, ભાઈ સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. એ ત્યારબાદ કયા ગવર્નર જનરલ સાહિત્ય અને સંસ્કૃતિને અભિરુચિને તેના સમયમાં બંગારામાં રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી હતી? તો ભાઈ વોરન હેસ્ટિંગે રોયલ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી હતી. હવે મિત્રો, રોયલ એશિયાટિક સોસાયટી વિશે બહુ જ ઓછા મિત્રો જાણે છે કે આ સોસાયટીનું મુખ્ય કારણ કામ જે ભારતીય પુસ્તકો હતા મિત્રો એને ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં કરતા હતા. હવે આનો મુખ્ય ઉદ્દેશ જ હતો, બ્રિટિશરોને ખ્યાલ આવી ગયો કે ભાઈ ભારતીયો છે એ બહુ જ બધા નોલેજેબલ છે, ભારતીયોના પૂર્વજો બહુ જ વિદ્વાન હતા, એમાંથી આપણને ઘણા બધા સંશોધન વિશે જાણકારી પ્રાપ્ત થશે. ને ત્યાં આગળ એવું પણ કહેવાતું હતું કે ભારતમાં અણુબોમ્બ વિશેની જાણકારી હતી, તે લોકો માટે એના માટે પણ બહુ પ્રયાસો કર્યા હતા. તો એટલા માટે આ ટ્રાન્સલેશન માટેની સોસાયટી હતી રોયલ એશિયાટિક સોસાયટી બહુ જ મિત્રો ફેમસ હતી. ને એવું કહેવાતું હતું કે પહેલાં 10 લોકો મુલાકાત ભારતમાં કરવા આવે બ્રિટનથી, તેમાંથી 8 લોકો રોયલ એશિયાટિક સોસાયટી માટે જ આવતા હતા. અકબરે ગુજરાત, બંગાળ અને બિહાર સિવાયના પ્રાંતોના જમીન મહેસૂલની આવક પ્રમાણે વિભાગો પાડ્યા હતા. આ વિભાગ પાડવાની પ્રથા ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે? તો ભાઈ ઇતિહાસમાં કરોડીના નામે ઓળખાય છે. તો મેં ઓલરેડી વાત કરી હતી, મુઘલ શાસકની અંદર માત્ર અકબરના વાંચો ને તો પણ ચાલશે, બીજા બધા ખાસ જે ધાર્મિક કટ્ટર રાજા હોય છે એના વિશે નથી પૂછતા. તમે એક્ઝામની પેટર્ન જો, એક્ઝામની પેટર્ન પણ એ વિચારધારા ઉપર ચાલતી હોય છે. જેમ કે આના પરથી સ્પષ્ટ કહે છે કે ભાઈ જે બીજેપી માઇન્ડસેટ ધરાવતા લોકો હોય છે એમના દ્વારા આ પેપર કાઢવામાં આવ્યું છે. તમે જુઓ કે ભાઈ હવે આમાં સુભાષચંદ્ર બોઝ વિશે પ્રશ્ન હશે, સ્વાભાવિક વસ્તુ છે કે અવારનવાર હવે સુભાષચંદ્ર બોઝ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જે આપણા ક્રાંતિકારીઓ હતા એના ઉપર વધુ ફોકસ કરશે. તો જે ક્રાંતિકારી વિભાગ છે ને આખો આખો, આપણને ખ્યાલ હશે ઉગ્ર ક્રાંતિકારીઓ જેમાં શહીદ ભગતસિંહથી માંડી લાલા લજપત રાયથી માંડી બિપિન ચંદ્ર પાલ, રવિન્દ્રનાથ ટાગોર વિશે પણ એ લોકો પણ રિસ્પેક્ટ સારી એવી ગુરુજીની કરતા હોય છે, તેના રિલેટેડ પણ તમને કહી શકશે, એ સાહિત્ય માટે કામ આવશે. પ્લસ અસ્પાકુલ્લા ખાન ઘણા બધા છે, બિસ્મિલા છે, તો દરેકે દરેક વિશે સારી એવી ઇન્ફોર્મેશન લઈ લેજો, ખરેખર બેનિફિટ થશે. પછી વિક્રમશિલા વિશ્વવિદ્યાપીઠ કોની સ્થાપના કરી? હવે આખા ગામના ખ્યાલ હશે કે ભાઈ વિક્રમશિલા વિશ્વવિદ્યાલય છે એ ધર્મપાલ દ્વારા કરવામાં આવી છે, સિલેબસની અંદર જ છે. ભાઈ નાલંદાન વલ્લભી વિદ્યાપીઠ તક્ષશિલા ન વિક્રમશિલા, તો વિક્રમશિલા ધર્મપાલ દ્વારા કરવામાં આવી છે. ના આનું નષ્ટ વિક્રમશિલા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી હતી અને એનું નષ્ટ કોના દ્વારા કરવામાં આવી હતી તે પણ જણાવજો કોમેન્ટ બોક્સમાં. મોહમ્મદ બેગડાની યુદ્ધમાં પરાક્રમથી ખુશ કરી ગુલામીમાંથી મુક્તિ મેળવનાર અને બાદશાહનો માનીતો સરદાર કોણ બન્યો? તો જે માલિક આયાત છે ને એ બન્યો હતો. તો મોહમ્મદ બેગડા વિશે પણ બહુ ફેમસ છે, IMP છે, એમના લાસ્ટ પેપરની અંદર પણ બે ગઢ વિશે પૂછાયું હતું. તો એમનું કયા નામ, જૂનાગઢનું નામ શું ચેન્જ કર્યું હતું, એટલે ટૂંકમાં મોહમ્મદ બેગડા ફેવરેટ છે GPSCનું, તેના વિશે પણ સારી એવી ઇન્ફોર્મેશન મેળવી લેજો. ઓલરેડી આત્મનિર્માણ સંસ્થાની અંદર લેક્ચર છે જ, મોહમ્મદ બેગડા બહુ ડિટેલ્સમાં ચલાવેલું છે, તો એકવાર જોઈ લેજો. પુરંદરનું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? તો મુઘલ સેનાપતિ જયસિંહ અને શિવાજી વચ્ચે થયું હતું પુરંદર. પુરંદરની સંધિ પણ મિત્રો બહુ ફેમસ છે, તો આ યાદ રાખજો કે જયસિંહ અને શિવાજી વચ્ચે. 11મી સદીમાં રાધાવલ્લભ નામે સંપ્રદાયની સ્થાપના કોને કરી? તો ગોસ્વામી હિતહરિવંશ દ્વારા રાધાવલ્લભ નામે સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી. હવે નીચેનામાંથી શિવાજીની રાજ્યનું આવકનું મુખ્ય સાધન કયું ન હતું? તો ભાઈ જે જજ્યા વેરો હતું એ નહોતું, મહેસૂલ, ચોથ અને સરદેશમુખો. હવે ચોથ અને સરદેશમુખીમાં ડિફરન્સ શું છે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. GPSC મેન્સની અંદર
આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ફાસ્ટમાં, તે એ જણાવજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયો રાજા પૃથ્વી લવ કહેવાયો? તો જે મુંજ રાજા છે એ પૃથ્વી વલ્લભ કહેવાયો હતો. ચોલ શાસનકાળ દરમિયાન વિવિધ જાહેર કાર્યો માટે રચાયેલ સમિતિમાં પંચવર્યમ નામની સમિતિના કાર્ય શું હતા? તો ગામના સર્વસામાન્ય વહીવટને લગતી કામગીરી કરવા માટે પંચવર્યમ બનાવવામાં આવી હતી. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી યાત્રા સમયના સુકૂન અપસુકનની ચર્ચા કરતો ગ્રંથ યોગ યાત્રા કોને લખેલો છે? તો વરામિહિરે, વરામિહિરની બૃહદ સંહિતા છે મિત્રો, એ પણ બહુ ફેમસ છે, તો એ પણ તમે યાદ રાખજો. સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનિજ કયું છે? તો ભાઈ જે હકીક છે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. પછી નીચેનામાંથી વિવિધ સ્તરો અને તેના ઉપનામો જોડી પૈકી કઈ જોડી સાચી નથી? ભાઈ સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર, સૌરાષ્ટ્રની શાન રાજકોટ, પુસ્તકોની નગરી નવસારી, સાક્ષરભૂમિ કઈ કહેવાય છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો મને. ગંગા નદી તંત્રની કઈ નદીનું બીજું નામ સરયું હતું? તો ભાઈ જે ઘાઘરા નદી હતી એને સરયું કહેવામાં આવતું હતું. સરયુ નદીનો ઉલ્લેખ રામાયણની અંદર પણ કરવામાં આવેલો છે. કચ્છ જિલ્લાના નિરોણા, અંજાર અને ભચાઉમાં વસ્ત્ર પરની એક કળા વિકસેલ છે એ કઈ કહેવાય? તો ભાઈ કચ્છમાં જે રોગન આર્ટ છે ને વસ્ત્રો ઉપરની બહુ ફેમસ છે. ગુજરાતમાં પાવરલૂમ કાપડમાંથી મુખ્યત્વે શું બનાવવામાં આવે છે? તો ભાઈ પાવરલૂમ કાપડમાંથી સાડી અને ધોતીઓ બનાવવામાં આવે છે. નીચેના પૈકી કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તો ભાઈ ગુજરાત એરંડાના પાકમાં ઉત્પાદન છે ને ભાઈ પ્રથમ સ્થાને છે. આંધ્રપ્રદેશના મુખ્ય સરોવરમાં સરોવર કયું સરોવર હૈદરાબાદ શહેરને જળ પૂર્તિ કરે છે? તો જે હુસેન સાગર છે ને. પછી ગુજરાતમાં ઉચ્ચળ અને ખેડી ન શકાય તેવું જમીનનું પ્રમાણ કેટલું છે? તો ઓલમોસ્ટ 14% છે, 13.56%. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બેઠા બેઠા પ્રશ્ન આમાંથી પણ આવતા હોય છે. સિંધુ નદીના લુપ્ત મુખાવશેષ કઈ જગ્યાએ મળે છે? તો કુરીનાર ખાતે, કચ્છમાં કુરીનાર છે ને બહુ ફેમસ છે, ત્યાં આગળથી જોવા મળે છે. ગુજરાતમાં ખાંડ ઉદ્યોગની અગત્ય પહેલાં કઈ છે? તો ભાઈ મોલેસીસ છે ને બહુ ફેમસ છે, ગુજરાત બહુ સારું ઉત્પાદન કરે છે. સ્પ્રેડ ઇગલ, લોંગ સિયોંગ, એલિફન્ટ જો, કાલિયા સ્વીટ, લિયોડોન, વિવિધ નામથી જાણીતા જર્તુ કયા રાજ્યના તોર્ત છે? તો આ સિમ્પલ નામ છે, મેઘાલયના છે. પાસ્ટમાં જીપીએસસી પ્રિલિમનરીમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ભારત સ્થિત દેશનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું વાઘ સંરક્ષિત ક્ષેત્ર કયું છે? તો નાગાર્જુન સાગર શ્રી શૈલમ આંધ્રપ્રદેશમાં આવેલું છે, એ સૌથી મોટું છે. ઓકે મિત્રો, શ્રી શૈલમ, નાગાર્જુન સાગર શ્રી શૈલમ. હવે કેટલા વાઘ સંરક્ષિત જે અભયારણ્યો કેટલા છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે રાષ્ટ્રીય મશરૂમ અનુસંધાન સંસ્થાન અને તાલીમ કેન્દ્ર, ભાઈ સાચી વાત છે, હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ભારતીય લાખ અનુસંધાન કેન્દ્ર, તો ભાઈ ભારતીય લાખ અનુસંધાન કેન્દ્ર છે, રાંચી ખાતે આવ્યું છે. રાષ્ટ્રીય ડેરી તે કરનાલમાં આવેલું છે, અને રાષ્ટ્રીય મફરી તો એ જૂનાગઢમાં આવેલું છે. આખા ગામનો ખ્યાલ હશે કે ભાઈ મફરી જૂનાગઢમાં અને ડેરી અનુસંધાન કરનાલમાં આવેલું છે. વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલનની શરૂઆત ક્યાંથી કરી? તો તેલંગાણામાંથી કરી હતી. ભૂદાન એટલે અપીલ કરતા હતા કે ભાઈ તમે જમીન છે એ ગરીબોને આપી દો, જેના કારણે જેની જોડે જમીન નથી એમને પણ બેનિફિટ થાય. ભારતમાં સ્વતંત્રતાના પૂર્વેની જમીન કર પ્રણાલીઓ પૈકી કઈ પ્રણાલીનો સમાવેશ નહોતો થતો? તો ઘણોત કર વ્યવસ્થા છે એનું નહોતું થતું. આ જમીનદારી પ્રથા, રૈયતવાળી, મહાલવાળી એ જીપીએસસીના સિલેબસમાં જ છે. ડેમોગ્રાફી ડિવિડન્ડનું પૂર્ણ લાભ પ્રાપ્ત કરવા માટે ભારતે શું કરવું પડે જોઈએ? તો કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે. ભારતમાં વસ્તીની સૌથી ઓછી ગીતતા કયા રાજ્યમાં છે? તો ભાઈ ભારતના વસ્તીની સૌથી ઓછી ગીતતા ભાઈ અરુણાચલ પ્રદેશમાં છે. સૌથી વધુ વસ્તી ગીતતા ક્યાં છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, પછી ભારતમાં બેન્કિંગ લોકપાલ સંસ્થાના સંદર્ભમાં કયું એક વાક્ય સાચું નથી? તો બેન્કિંગ લોકપાલ દ્વારા અપાયેલો આદેશ અંતિમ અને સંબંધિત પક્ષો માટે બંધન કરતા છે, આ સાચું નથી મિત્રો. એટલે હવે મિત્રો સાચું નથી ને એ તમે
ખોટું છે એ રીતે વાંચ્યું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. ઘણા બધા સ્ટુડન્ટને મેં જોયું છે કે સાચું નથી એમાં બહુ મિસ્ટેક કરીને આવતા હોય છે, તો જ્યાં સાચું નથી ને તે ખોટું છે. એટલા માટે તમારા માઇન્ડમાં જલ્દી લાઈટ થશે કે ભાઈ નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે એ જ શોધવાના છે, તો એનાથી વધુ તમે સ્પીડમાં કરી શકશો. જે ઉત્પાદન કાર્યમાંથી મજૂરીને ખસેડી લેવાય આમ છતાં તેના ઉત્પાદનમાં પ્રભાવ પડે નહીં તેવી બેરોજગારીને કહી ગયા, તો ભાઈ પ્રેશાન બેરોજગારી. હવે મિત્રો લાસ્ટ પેપરમાં તમે જોયું હશે તે વખતે માળખાગત બેરોજગારી પૂછાય, તે આ પેપરમાં પ્રછંદ બેરોજગારી પૂછાય છે. પછી યુનો સ્ટેટ બેંક દ્વારા ભારતમાં સૌ પ્રથમ ડિજિટલ પ્લેટફોર્મ યુનો કરાયું છે, તો યુ ઓનલી નીડ વન યુનો બેંકની અંદર તમે બેંક બેલેન્સથી માંડીને દરેકે દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકા ગાળા માટે વેપારી બેંકો પાસેથી ઋણ પ્રાપ્ત કરે ત્યારે જે વટાવ દરે જામીનગીરી વિચારે એને શું કહેવાય, તો ભાઈ રિવર્સ રેપો રેટ કહેવાય છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવતી જામીનગીરી બોન્ડ પાકવાનો સમય નિશ્ચિત હોય તે જે દર્શાવેલ સમય સરકાર દ્વારા પરત ખરીદી લેવામાં આવે છે તેના દિનાંકિત જામીનગીરી કહેવામાં આવે છે. ગુજરાતમાં સાક્ષરતાનો દર તો આખા ગામના ખ્યાલ હશે, એ ગુજરાતમાં 78% સાક્ષરતા છે. પછી ખેડૂતોને ટૂંકા ગાળાના લોન માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનું માળખું નાબાર્ડ દ્વારા કઈ સમિતિએ ભલામણ કરી હતી, તો ભાઈ જે આરબી ગુપ્તા સમિતિ છે એમને ભલામણ કરી હતી. પછી ભારતના બંધારણ અનુસાર નીચેમાંથી કયું દેશના શાસન માટે આધારભૂત છે, તો ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત જેના આધારે રાજનીતિ રાજ્યને નીતિ નિર્માણ માટે જે માર્ગદર્શન આપતા હોય એ સિદ્ધાંતને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત કહેવાય. 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર ભાઈ નીમાબેન આચાર્ય ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી, તો ભાઈ જે તમિલનાડુ છે એમાં વિધાન પરિષદ નથી. બંધારણની કલમ 19 અનુસાર સ્વતંત્રતાનો અધિકાર ક્યારે નિયંત્રિત કરી શકાય, સુરક્ષાની હિત માટે, વિદેશી રાજ્ય સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો માટે હિતકારી હોય, અને સાર્વજનિક વ્યવસ્થા, સાર્વજનિક સ્વાસ્થ્ય અને સાર્વજનિક નૈતિક માટે જે હિતકારી હોય એ માટે. ભારતની પ્રભુતા, એકતા અને અખંડિતતા રક્ષા કરવી અને તેનું સમર્થન કરવું આ જોગવાઈ શેમાં છે, તો ભાઈ મૂળભૂત ફરજમાં છે. તો તેમાં બંધારણ સુધારા દ્વારા ભારતના બંધારણમાં નીચેના પૈકી કઈ બાબતો સમાવિષ્ટ કરવામાં આવતી નથી, તો 73મો બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં નીચેના પૈકી કઈ બાબતોનું સમાવિષ્ટ કરવામાં આવ્યું નથી. ભાઈ 73મા બંધારણીય સુધારા દ્વારા તમને ખ્યાલ હશે કે ભાઈ પંચાયતી રાજનો ઉલ્લેખ કરેલો છે, તો પંચાયતી રાજનો ઉલ્લેખ કર્યો છે. તો 11મી હવે મિત્રો આ હવે ભારતમાં ભાગ 9 પંચાયત નામથી ઓળખવા ઉમેરવામાં આવે, સાચી વાત છે. 242 થી 243 એ પણ ઉમેરવામાં આવી છે. ઓકે, કઈ બાબતો સમાવેશ કરવામાં આવી. પછી ભારતના બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી છે, એ પણ સાચી વાત છે. અનુચ્છેદ 280માં સુધારો કરવામાં આવ્યો, જે નાણાં પંચ વાળું છે ને એમાં સુધારો, એ પણ સાચી વાત છે. તો આ વસ્તુ 4-4 ઓપ્શન સાચા છે. મહિલા સશક્તિકરણ સમિતિ, તો આ જે સંસદની સમિતિ છે ને એના રિલેટેડ બહુ પૂછાતું હોય છે. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો છે, જાહેર હિસાબ સમિતિ, પ્રકલન સમિતિમાં કેટલા સભ્યો છે, તો આ ટાઈપના અવારનવાર પૂછાતા હોય છે, એ પણ તમે કરી લેજો. વર્તમાન લોકસભામાં દરેક રાજ્ય માટેની બેઠકની ગણતરી કઈ વસ્તીના આધાર છે, તો 1971ની વસ્તી ગણતરી માટે આધારિત છે. મિનિમમ 10 વાર આ પ્રશ્ન જીપીએસસીમાં રિપીટ થશે, 10 વાર. હજી પણ તમને ના આવડે તો પછી એમ જ કહે કહેવાય કે ભાઈ તમે ડેડિકેશન પૂર્વક મહેનત કરતા નથી. જીવન જીવવાનો અધિકાર તે ભારતીય માનવીય ગૌરવ સાથે જીવવાના અધિકાર સાથે સંલગ્ન છે, તો આ કોને કીધું ભાઈ, જે મેનકા ગાંધી કેસ છે ને 1980 મેનકા ગાંધી, એની અંદર આ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય કમિશનરોને પદ પરથી કોણ દૂર કરી શકે છે, તો મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિ દ્વારા કરી શકે છે. વિધાનસભામાં ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા સામાન્ય વર્ગના ઉમેદવાર, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે
કેટલી રકમ હોય છે? તો ભાઈ 10,000 ને 5,000 રૂપિયા. કોઈ મિત્રોએ ભરી હોય તો ખ્યાલ હશે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મંડળે કયા રાજ્યો વચ્ચે ચાલતી મહાનદી જળ વિવાદ માટે મહાનદી જળ ટ્રિબ્યુનલ રચ્યું? તો ઓડિશા અને છત્તીસગઢ વચ્ચે. ભાઈ સંસદના બંને ગૃહોની પ્રતિદિનની કાર્યવાહી પ્રથમ કલાકના પ્રશ્નકાળમાં ગૃહમાં સભ્યો દ્વારા મંત્રીશ્રીઓને પૂછવામાં આવતા પ્રશ્નમાં કયા પ્રશ્નનો સમાવેશ નથી થતો? તો પોઈન્ટ ઓફ ઓર્ડરનો સમાવેશ નથી થતો. પછી ભારતના બંધારણમાં ધર્મને માનવાની, તો એ તો આર્ટિકલ 25 છે, આખા ગામનો ખ્યાલ હશે. હવે મેથ્સ આવ્યું. મેથ્સના પ્રશ્નો બહુ જ સિમ્પલ હતા હો મિત્રો. મધ્યકાલીન ભારતમાં કોના દ્વારા ગણિત સારની રચના કરવામાં આવી? તો ભાઈ જે શ્રીધર છે ને મિત્રો, એમના દ્વારા ગણિત સારની રચના કરવામાં આવી હતી. 26 સપ્ટેમ્બર 1942માં શાંતિલાલ ભટનાયક પ્રયાસથી કઈ સ્વાયત્ત સંસ્થાની સ્થાપના થઈ જે દેશની અનેક પ્રયોગશાળાની માતૃસંસ્થા બની? તો CSIRની સ્થાપના થઈ. લંબાઈનો સૌથી મોટો એકમ? તો ભાઈ લંબાઈનો સૌથી મોટો એકમ પારસેક છે. મોસ્ટ આઈએપી 5 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. જીપીએસસીની અંદર તમે કોઈ બી પેપર લઈને આવો, 25% મિનિમમ પાસ્ટના પ્રિવિયસના પેપરમાંથી રિપોર્ટ થતા હોય છે. ધરતીકંપ, જ્વાળામુખી કંપન, હાથી કે વેલ માછલી ચીજ કરવી એ કયા કહેવાય છે? ભાઈ પરાશ્રાવ્ય ઇન્ફ્રાસોનિક. કેટલી વખત આ પ્રશ્ન પૂછાયો છે? એક્ઝિમા અને પેલેગ્રા માનવ શરીરના કયા અવયવને અસર કરે છે? આખા ગામને ખબર હશે ભાઈ પેલેગ્રા હોય એ ચામડી માટે થતું હોય છે. તારાઓના જન્મ અને મૃત્યુ વિશેના સિદ્ધાંતોની ભેટ કયા વૈજ્ઞાનિકે આપી? તો સુબ્રમણ્યમ ચંદ્રશેખર છે. પાસ્ટનું પેપર જોજો, 1 મહિના પહેલાં જે લેવાય જીપીએસસી એમાં આ પણ રિપીટ થયું છે. ઇન્સેટ શ્રેણી STI પ્રિલિમિનરીમાં રિપીટ થયું છે. ભાઈ ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહના મુખ્ય ઉપયોગો કયા હતા? તો ભાઈ ઇન્સેટ શ્રેણીથી માહિતી, સંદેશો અને હવામાન, ભાઈ વનીકરણનો ખ્યાલ નથી આવતો. ઓકે, પછી માસ્ટરનું ફૂલ ફોર્મ? તો મલ્ટી એપ્લિકેશન સોલર ટેલિસ્કોપ. દેશની પ્રથમ માનવરહિત ટેન્ક મુંદ્રા એન્સ મારા કરંટ અફેર્સના લેક્ચરમાં જોઈ લેજો, તે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એમાં મેં ઉલ્લેખ કરેલો છે. CNGમાં કયો વાયુ હોય? હવે કોમેન્ટ બોક્સમાં જણાવો મને. હવે આવું સિમ્પલ પ્રશ્નો અવારનવાર રિપીટ થાય. સૂર્યજ્યોતિ શું છે? સૂક્ષ્મ સોલર ડોમ છે. કોરોના મહામારી ના કારણે વિવિધ દેશોમાં મુસાફરી પર પ્રતિબંધના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે કયા કાર્યક્રમ અંતર્ગત સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા હતા? તો વંદે ભારત જે મિશન છે એના અંતર્ગત લાવવામાં આવ્યા હતા. તો ઓપરેશન દેવી શક્તિ. કોમેન્ટ બોક્સમાં જણાવો. આ છે ને, એક જ મિનિટ. જે મિત્રો આત્મનિર્માણ સંસ્થા સાથે સંકળાયેલા હોય અથવા યુટ્યુબ ચેનલ બી કદાચ જોતા હોય, મારી આત્મનિર્માણ સંસ્થાની જે યુટ્યુબ ચેનલ છે જોતા હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજીના લેક્ચર જોજો. એક વખત જસ્ટ ક્રોસ ચેકિંગ કરી નાખો કે સર એ આ બધા પ્રશ્ન સાયન્સના જે અમુક રિલેટેડ લાગે છે તે ચલાવતા જ નહોતા. નાની જોડે કેટલા મેં ઓપરેશન રાહતથી માંડીને દરેક ચલ એક વખત ચેક કરી લેજો તમે. શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંઘર્ષકાળમાં ગુજરાત કઈ ઘટનાના આધારિત છે? તો ભાઈ કટોકટી 1975 આધારિત માટે પુસ્તક લખી છે. ભારતમાં 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ એ ભાઈ મેજર ધ્યાનચંદના આધારે. તાજેતરમાં યુદ્ધના મેદાનમાં પેટ્રોલિંગ ઘૂસણખોર ટ્રેક કરવા, હુમલો કરવાની ફાયરિંગ કરવા સક્ષમ એવા ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી નિર્મિત રોબોટનું નામ શું છે? તો રેક્સ મેક 2 છે. પછી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના નવા મંત્રીમંડળના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ભાઈ રબારી સાહેબને આપ્યું છે, કનુ દેસાઈને આપેલું છે. પછી હાર્ડ કોર્ટ, ક્લે કોર્ટ, ઘાસ કોર્ટ ટેનિસમાં છે. ઓલરેડી જે સ્પોર્ટ રિલેટેડ કરંટ અફેર્સ લેક્ચર લીધા છે ને એમાં ઉલ્લેખ કરેલો છે. બાજરા મિશન તો છત્તીસગઢ. SpaceXએ 15 સપ્ટેમ્બર 2021ના રોજ પ્રથમ ખાનગી ફ્લાઇટમાં 4 નાગરિકોને અંતરિક્ષમાં મોકલે, એનું નામ ઇન્સ્પાયરેશન
આપણે એને ઇન્સ્પિરેશન ઇન્સ્પાઈ આમાં લખ્યું છે, ઇન્સ્પિરેશન છે ને ચાર નંબર, એના દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન અંગેની મિશન મિલિયન ટ્રી અભિયાન નરેન્દ્ર મોદી વનનું લોકપારણ ક્યાં થયું? તો હવે આ બી કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, લાલ બહાદુર શાસ્ત્રી તરફ સાચું છે તો નહીં એ પણ મને કોમેન્ટ બોક્સમાં સર્ચ મારીને કહોજો. આ જીપીએસસીની આન્સર કેટલે સાચી ના માની લે તો એક વખત સર્ચ મારીને કહેજો. હ્યુમન રાઇટ્સ એન્ડ ટેરરિઝમ ઇન ઇન્ડિયા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા લખાયું છે. સીબીએસસી અને એનસીઆરટી અભ્યાસક્રમમાં ફેરફાર માટે તાજેતરમાં રચાયેલ 12 સભ્યોની સમિતિ કોના અધ્યક્ષે? તો ભાઈ કસ્તુરી રંગત્વ સ્વામિત્વ યોજના કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે? તો ભાઈ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા. તાજેતરમાં ઇડ્યોર મરચા અને કુટુઓટુ કેરી છે એને જીઆઈ ટેગ મળ્યું છે, કેની છે? તો ભાઈ એ કેરળ ખાતેની છે. તો આપણો ઓલમોસ્ટ જે જીએસના 100 પ્રશ્નો છે ને આપણે ચેક કરી લીધા. મારું જસ્ટ એક જ કહેવું છે કે જે કરંટ અફેર્સના સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઓલરેડી આત્મનિર્માણ સંસ્થામાં મેં લેક્ચર મૂકી દીધેલા છે ને એમાંથી ઘણા લેક્ચર યુટ્યુબમાં પણ મેં મૂકેલા છે. એક વખત તમે ચેક કરજો જે સાયન્સના છે તો કેટલા પર્સન્ટેજ આપણે લેક્ચર લીધેલામાંથી આવ્યું હતું, અને આપણે 100 ક્વેશ્ચન માત્ર 30 મિનિટની અંદર જ ફિનિશ કર્યા છે. તમારા સમયનું બચત થાય એ માટે લાસ્ટમાં એમ જ કહીશ કે ભાઈ પ્રિવિયસ યરના પેપર કરો, ખરેખર પૂછાતા હોય છે, રિપીટ થતા હોય છે. ને મેં ઓલરેડી આત્મનિર્માણ સંસ્થા સાથે જે સંકળાયેલા છે છેલ્લા 3 વર્ષના જેટલા બી જીપીએસસી દ્વારા જે પણ પેપર લેવાય છે ટેકનિકલથી માંડીને દરેકે દરેક જીએસના એ બધા પેપર પ્રોવાઈડ કરે છે. 2600 પેજના છે. આજે દાવા સાથે કહું છું કે મિનિમમ આ વખતની જીપીએસસી પ્રિલિમિનરી ગમે તેટલું એટલે ગમે તેટલું હાર્ડ પેપર કાઢ ડાસા સર 30% પ્રશ્નો એ 2600 પેજ, અને જે નવા આવ્યા પેજ એમાંથી રિપીટ થશે. નવા ઘણા બધા કહેતા હશે સર આવું વસ્તુ ના હોય. મિત્રો એ પીડીએફની સાઇઝ કેટલી છે પ્રિવિયસ ઇયરના પેપરની? 2600 પેજ. તમારી લક્ષ્મીકાંત બુચ વાંચતા હોય બંધારણની એની પેજની સાઇઝ ખાલી મને કહેજો, કોમેન્ટ બોક્સમાં જણાવજો. 2600 પેજ એટલે 600 પેજના તમે એમસીક્યુ વાળી 6 બુક તૈયાર કરો છો. સ્વાભાવિક છે એમાંથી રિપીટ થાય જ, પરંતુ બેદરકાર ના બનો, ખરેખર પ્રિવિયસ યરના સોલ્વ કરો, બેનિફિટ થશે, આરામથી પ્રિલિમિનરી પાસ કરી દેશો ને વધુ સારા એવા માર્ક્સથી જેને 4-5 માર્ક્સ માટે અટકશે. ને કદાચ ગાઈડન્સ લેવું હોય તો એક વખત મને કોલ કરજો, ખરેખર બેનિફિટ થશે, મારું એક્સપિરિયન્સ તમને કામ આવશે. ઓકે, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.